કોંગ્રેસી સભ્યએ ધોરાજી કોંગ્રેસી શાસન પાલિકામાં જ કામો ના થતા આવેદન પત્ર આપ્યું. ચાલુ કોંગ્રેસી સુધરાય સભ્ય સૈયદ હનીફ મિયા બાપુ અને વોર્ડ નંબર 2માં અનેક જગ્યાએ ભૂગર્ભ ગટર ઉભરાય છે અને અનેક જગ્યાએ ઠેકઠેકાણે ખાતરના ઢગલા જોવા મળે છે. ધોરાજી નગરપાલિકામાં હાલમાં જે ધોરાજી નગરપાલિકા દ્વારા જે સફાઈ વેરો નાંગેલ છે તે વેરો ધોરાજીની જનતા કોરોનાની મહામારીના હિસાબે વોર્ડ નંબર 2માં પછાત વર્ગ હોવાથી કોઈપણ વેરો ભરી શકે તેવી પરિસ્થિતિ છે નહીં. તેમજ વોર્ડ નંબર 2ની જનતાના ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને જે લાખોનો વેરો નાખેલ છે ત્યારે 12મી શરીફ અને હિન્દુ ભાઈઓના તહેવારોમાં આ વર્ષે લાઇટ રિપેરિંગ થયેલ નથી, જેના કારણે લાઇટ 50%ની ઉપર બંધ હોવાથી ધોરાજી નગરપાલિકા લાઇટનો કોન્ટ્રાક્ટર આપેલ છે તેમાં 1 કરોડ અને 10 લાખ રૂપિયા ભરેલ નથી. PGPCL માં ધોરાજીની સફાઈ થાય છે, જેઓના વોર્ડ નંબરના સત્તાધીશોના ઘર પાસે કામ થાય છે, જેના કારણે 57 રોજમદાર હોય છે. તેમાંથી 10 રોજમદાર બીજાના પ્રાઇવેટ કામ કરતા હોય છે અને ધોરાજીની સફાઈ થતી નથી. હું ચેલેન્જથી કહું છું અને મારી સાથે આવે તો બહારપુરામાં ઠેકઠેકાણે ખાતર અને ગંદકીના ગજ ખડકાયેલા છે તે બતાવવું, જેના કારણે માંદગી અને કોરોનાના લીધે વોર્ડ નંબર 2ની જનતાને તકલીફો વેઠવી પડે તેમ છે. જો આમ આ બધી જ મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો હું આંદોલનના માર્ગે જઈ અને ધોરાજીના કોંગ્રેસના ચૂંટાયેલ સભ્ય હોવાથી હું આનો વિરોધ તો કરું છું પણ જનતાલક્ષી વિરોધ કરું છું. પાર્ટીને મારે કોઈને માનનારો વ્યક્તિ નથી. હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી દઉં. જો મારું કામ નહીં સ્વીકારવામાં આવે તો કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપીશ અને જરાય મને કોંગ્રેસમાં રસ નથી તેવું જણાવતા કોંગ્રેસી સુધરાય સભ્ય હનીફ મિયા બાપુ, ત્યારે વોર્ડ નંબર 3ના સુધરાય સભ્ય રફીક મિયા મજીદ મિયા બાપુ જણાવતા અમારા વિસ્તારના કામો નથી થતા, ત્યારે ભૂગર્ભ ગટરની બહુ જ તકલીફો છે અને લાઇટો રિપેરિંગ નથી થતી, એટલા માટે અમે ભેગા થયા છીએ. કોંગ્રેસના શાસનથી અમને વાંધો નથી, અમને વાંધો કામગીરી નથી થતી તેનો વાંધો છે. ભૂગર્ભ ગટરનું પાણી ઘરોમાં ઘૂસી જાય છે અને ભૂગર્ભ ગટરવાળા આવતા નથી, ત્યારે વિરોધ અને આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. કલ્પેશ ભાષા, ZSTV, ધોરાજી. શું નામ? મારું નામ સૈયદ હાજી હનીફ મિયા કાદરિયા. ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર 2માં કોંગ્રેસ તરફથી હું ચૂંટાયેલ છું. ધોરાજી નગરપાલિકામાં હાલમાં જે ધોરાજી નગરપાલિકાએ જે ભૂગર્ભ ગટર સફાઈ લાઇટનો જે વેરો નાખેલ છે તે વેરો ધોરાજીની જનતા હાલમાં કોરોનાના હિસાબે મારામારીના હિસાબે બધા ગરીબ પરચા વોર્ડ નંબર 2માં જે પછાત પ્રક્રિયા છે કોઈ પણ વેરો ભરી શકે તેવી પોઝિશન નથી. ધોરાજી નગરપાલિકામાં જે ભૂગર્ભ ગટરનો વેરો નાખેલ છે, ભૂગર્ભ ગટર જ્યારે પણ છલકાય છે ત્યારે 15 દિવસે કાઢવામાં આવે છે, જે જનતાના ઘરમાં પાણી ઘૂસી જાય છે. એવી જ રીતે જે લાઇટનો વેરો નાખેલ છે, જે તહેવારમાં 12મી શરીફ મોહરમ હિન્દુભાઈના તહેવારમાં આ વર્ષે લાઇટો થયેલ નથી અને લાઇટો ઓછામાં ઓછી 50% ધોરાજીની અંદર લાઇટ હાલમાં બંધ છે. ધોરાજી નગરપાલિકાએ લાઇટનો કોન્ટ્રાક્ટ રાખેલ છે, તેમાં 1 કરોડ અને 10 લાખ રૂપિયા ભરેલ. જય શ્રી સ્વામિનારાયણ. ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ સુખમય અને સમૃદ્ધિ લાવે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને અક્તાપુર સેવા સહકારી મંડળી તરફથી શુભકામનાઓ. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો,
આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળને આગળ વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું.